અને શું અપડેટ આવતી દેખાઈ રહ્યું છે બ્રોકરેજ હાઉસ શું રિએક્શન છે આપણે ગુડ મોર્નિંગ ચાંદે ચાંદે આપણે જોયું છે કે ગઈકાલે ખૂબ જ શોકિંગ આપણને રિઝલ્ટ આવતા જોવા મળ્યા છે ચૂંટણીના નો ડાઉટ એના પર બ્રોકરેજ રિપોર્ટ્સ પણ આવ્યા છે તેના પર નજર કરીએ તો શરૂઆત આપણે મોર્ગન સ્ટેન્ડલીથી કરશું મોર્ગન સ્ટ્રેન્ડલીનો અગર રિપોર્ટ પર નજર કરીએ તો તેમનું માનવું છે કે બીજેપીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનવાની પણ તેઓ સંપૂર્ણ રીતે તેઓ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે પરંતુ સાથે તેમ એ પણ વાત કરી છે કે મધ્યગાળા માટે માર્કેટનો આઉટલુક જે છે તેમાં તેમના તરફથી કોઈ ફેરફાર તેમને લાગી નથી રહ્યો અને સૌથી અગત્યની વાત છે કે તેઓ રિફોર્મના અમલીકરણ પર પણ નજર રાખવાની તેઓ વાત કરી રહ્યા છે કે સરકારની તેના પર ખાસ નજર રહેશે તે સાથે તેઓ નવી સરકારનો જે ગ્રોથ જે છે તેનો પણ જે ફોકસ છે તે યથાવત રહી શકે છે તેવી પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને સૌથી અગત્યની વાત એ પણ તેમણે કહી છે કે એનડીએના પક્ષો વચ્ચે જે ખેંચતાણનો અત્યારે માહોલ જોઈ રહ્યા છે તેની અસર જે છે તે બજાર પર જોવા મળી રહી છે અને બજાર આને પચાવી નથી શક્યું નો ડાઉટ મોર્ગન મોર્ગનસનની તરફથી જે રિપોર્ટ આવ્યો છે એ થોડો ઘણો આપણને પોઝિટિવિટી તરફ જોવા મળી રહ્યો છે પરંતુ સામે અગર સીએલએસઅના રિપોર્ટ પર નજર કરશો તો ખૂબ જ એક આપણને એક રણનીતિ એમની આખી બદલાતી જોવા મળી રહી છે તેમનું કહેવું

આપ્યો છે કે તેમનું માનવું એવું છે કે નવી સરકાર જે છે તેના કારણે કરીને જે બીજી પાર્ટીઝ એમાં છે તેના પર હવે નવી સરકાર થોડી નિર્ભર થઈ જશે તે સાથે એમનું એ પણ કહેવું છે કે એનડીએમાં ટકી રહેવાના જે ચાન્સ જે છે તે હવે આપણે થોડા ઘણા તેમને અત્યારે વધુ જોવા મળી રહ્યા છે પરંતુ ખાનગી ક્ષેત્રમાં કેપેક્સ વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે સૌથી અગત્યની વાત એમણે એ કરી છે કે ગ્રામીણ તકલીફો જે છે તેમનો સામનો કરવા માટે હવે સરકાર જે છે તે સબસીડરી પર પણ આવનારા સમયમાં ફોકસ કરી શકે છે પરંતુ તેઓ નિફ્ટી માટે ત્રેવીસ

વાળી જેટલી પણ કંપનીઓ છે જે સેલ્સ છે તેના પર તેમનો ખાસ ફોકસ રાખવાની તેઓ વાત કરી રહ્યા છે ત્યાં યુબીએસસી તરફથી રિપોર્ટ પર નજર કરીએ તેમનો તેઓ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટ તેમનો આવ્યો છે તેમનું કહેવું એવું છે કે ગ્લોબલ રોકાણકારોની જે ફીડબેક મુજબ જે પરિણામ આવતા તેમને જોવા મળી રહ્યા છે તે સાથે તેમના રિપોર્ટ મુજબ બીજેપીના નેતૃત્વ જે છે તે નેતૃત્વમાં ગઠબંધનની સરકાર બનશે તેવી તેમને આશંકા રાખી હતી તે તેમને જોવા મળી રહી છે તે સાથે તેમણે પણ વાત કરી છે કે નવી સરકારમાં ખાસ કરીને લોકશાહીના જે નિર્ણયનું છે તે હવે થોડું જોખમી ભર્યું જોવા મળી શકે છે કારણ કે બીજી પાર્ટીનો પણ